ગાડી મૂકવાનો વારો જ નહીં આવે, એને કાઢી જવો પડશે આ ઘરમાંથી. એને એનો ભાગ આપીએ પેલા, એ જ આ ઘરનો ભાગ નહીં રહે. એને એક જીવલેણ રોગ થયો છે, માત્ર 2 જ મહિના જીવવાનું છે. હા, માત્ર 2 જ મહિનાનું ભવિષ્ય છે. એને કેવો રોગ થયો છે જેનો કોઈ ઈલાજ જ નથી. હું પણ ઈચ્છું છું કે આ વાત ખોટી હોય, પણ આપણા કમનસીબે આ વાત સાચી છે. અને આ હું નહીં, બધા ડોક્ટરોનો વાત કેવું છે. તમારા પપ્પા શું બોલી ગયા? મારે તો માનવામાં જ નથી આવતું કે આપણા રાહુલ અનોન ડિસીઝ થયો છે. હા, આ રહ્યા ડોક્ટરોના રિપોર્ટ્સ. કોઈ ડોક્ટર ખાતરીપૂર્વક નથી કહી શકતો એને કયો રોગ થયો છે. એના શરીરના કોષો ધીમે ધીમે નષ્ટ થતા જાય છે. એના શરીરની પ્રતિકાર કરવાની શક્તિ ધીમે ધીમે ઊંધાતી જાય છે. સાજો સારો દેખાતો રાહુલ ક્યારે ઠળી પડે કંઈ કહેવાય નહીં. મને 6 મહિના પહેલાં જ આ વાતની જાણ થઈ ગઈ. મેં એટલા માટે જોઈને યુવો થઈ ગયો. તમને બધાને એમ હતું કે મને ફરવા લઈ ગયો, પણ ના, મને ફરવા નહોતો લઈ ગયો. એ સવારથી સાંજ યુરોપમાં રખડતો અને હું આશાના કિરણની શોધમાં જુદા જુદા મેડિકલોમાં ભાટકતો. પણ જવાબમાં બધા ડોક્ટરોએ નિશાસન ત્યારે જ મેં નક્કી કર્યું હું મારા રાહુલને દુનિયાની તમામ ખુશી આપીશ, દુનિયાના બધા શોખ પૂરા કરીશ. તમને બધાને એમ છે ને, રાહુલને અત્યારે પડતો પ્રેમ કરું છું, હાલ કરું છું, કારણ કે મારો રાહુલ મને તમને બધાને છોડીને મારા ખભે આંસુ વહાવી મને નબળો ન પાડો. આ ખભાએ તો જુવાન જોત દીકરાને કાંધ આપવાની છે. રાહુલને આ વાતની જાણ નથી અને એને થયું પણ ન જોઈએ. મોત કરતા મોતનો ભય વધારે ખતરનાક હોય છે. જેને ખબર પડી ગઈ કે 2 મહિના જીવવાનું છે, તો માત્ર 2 જ પગલા માટે મહેરબાની કરીને હું તમને બધાને હાથ જોડું છું. એને આ વાતની જાણ નથી હોવી જોઈએ. કોઈ રડવાનું નથી. સુખમીના એવી રમત છે જેમાં હાર નિશ્ચિત છે, છતાં ખુમારી તો જીતને જ રાખવાની છે. નહીં સરકાર, કરવું પડશે. હું જાણું છું આ પાણીમાં પડ્યા પછી કોરા રહેવા જેટલું અઘરું છે, પણ મોતને પડકારવાની આપણામાં નથી ત્રેવળ, નથી એને આવકારવાની હિંમત, પણ એને છુપાવવાની કળા તો આપણે હસ્તગત કરવી જ પડશે. તે મારા દીકરાને મોતનું વિજન આપ્યું છે ને, ચા અમે હસતા મોઢે એને સ્વીકારીએ છીએ. પણ એક વાત તું પણ ખ્યાલમાં રાખજે કે મોત કેરા નામથી ગભરાય એવા અમે નથી, બીકથી વ્યવહાર ચૂકી જઈએ એવા અમે નથી. દીકરો દીધો છે તે ઉધાર ચાલતી માટે, અને પાછો છોડતા અચકાય એવા અમે નથી.